મોટા અવાજ કરતાં બુલેટ ચાલકો સામે પોલીસની લાલ આંખ પચીસ બુલેટ ડિટેઇન કરાયા મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભટ ભટ ભટ્ટ અવાજ સાથે ધડાકા ભડાકા કરતા મોટા અવાજના સાયલેન્સરવાળા બુલેટ ચાલકોના ત્રાસથી સામાન્ય જનતા પરેશાન છે ત્યારે હોસ્પિટલ અને સ્કૂલ જેવા સ્થળોએ પણ મોટા અવાજના બુલેટને લઈને આટાફેરા મારતા શખ્સોની રંજાડ વધતા જિલ્લા પોલીસવાળા રાહુલ ત્રિપાઠીની સૂચના બાદ આવા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને પચીસ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં બુલેટમાં મોડિફાઈડ કરેલા સાયલેન્સરવાળા વાહનો લઈને સીન સપાટા કરવાનું જાણે ઘણા યુવકોમાં ટ્રેન્ડ હોય તેમ આવા અવાજનું પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકોથી સામાન્ય જનતા પરેશાન થઈ ઉઠી હતી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સુધી આવી ફરિયાદો પહોંચતા મોરબી જિલ્લાના એ ડિવિઝન બી ડિવિઝન મોરબી તાલુકા ટ્રાફિક શાખા તથા એલસીબી એસઓજીની ટીમો દ્વારા પૂરપાટ ઝડપે મોટા અવાજ સાથે વાહન હંકારતા અને નિયમોનો ભંગ કરતા બુલેટ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી વધુમાં પોલીસ દ્વારા વાળી વિસ્ફોટક ભયાનક અવાજ કરીને ન્યુસન્સ ફેલાવતા બુલેટ ચાલકો સામે એમવી એક્ટ બસો સાત મુજબ પચીસ વાહનો રિટેન કરી વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા બાપ કમાઈના બાબુડિયાઓમાં હાલ તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે મોરબી બ્યુરો રિપોર્ટ વિપુલ પ્રજાપતિ હાલ વાહન ચાલકો પોતાના વાહનમાં સાઇલેન્સરમાં મોડિફાઈ કરાવીને ધ્વનિ પ્રદૂષણ થાય એ રીતના સાઇલેન્સર લગાડે છે એ અંગે ગઈકાલે મોરબી પોલીસ દ્વારા ડ્રાય ડ્રાય રાખવામાં આવેલ હતી આ ડ્રાય દરમિયાન કુલ પચ્ચીસ બુલેટ જે મોડિફાઈડ સાયલેસર કરેલા હતા એવા બુલેટ કબજે કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હજી આગળના દિવસો માટે પણ ચાલુ જ રાખવામાં આવશે ને જાહેર જનતાને તેમજ લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા ધ્વનિ પ્રદૂષણવાળા મોડિફાઈડ કરેલા સાયલેન્સરવાળા વાહનો ના ચલાવે અથવા તો મોડિફાઈડ ના કરાવે એ એની અપીલ કરવામાં આવે છે